સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલા ખોલવડ ખાતેના બ્લોક નંબર 3128 અને 29 વાળી જમીન પરના મકાનો તોડવા માટે અપાયેલા હુકમ બાદ રહીશો દ્વારા કલેક્ટરશ્રીને પહોંચી 30 દિવસની મુદત આપવા માંગ કરવામાં આવી હતી। સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોનાનો કાળો કેર વર્તાઈ રહ્યો છે ત્યારે તંત્ર હવે કોરોનાની સાથે અન્ય કામગીરીમાં પણ જોતરાઈ ગયું છે। સુરતના કામરેજ તાલુકાના ખોલવડ ખાતેના બ્લોક નંબર 3128 અને 29 વાળી જમીન પર બંધેલા મકાનોનું દબાણ દૂર કરવા માટે મામલતદારશ્રી દ્વારા 21/11/2020 રોજ હુકમ કર્યો છે। જોકે હાલની પરિસ્થિતિને ધ્યાને 30 દિવસની મુદત આપવામાં આવે તેવી માંગ સાથે લોકો કલેક્ટરને પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું। કલેક્ટર સાહેબને એટલી વિનંતી છે કે આ બધા અમારા પરિવાર લોકો માટે અમારી કોઈ બી સગવડ કરી રાખીએ અને અમે અહીંયા આજે અમારા ઘર તૂટવાના છે તો આટલું બધું પરિવાર ક્યાં જશે એના માટે અમારા માટે કંઈ વિચાર કરે કે અમે કશે સારી જગ્યા બી અમારા માટે એ લોકો રાખે એવી અમને નમ્ર અપીલ છે। મારું નામ મનીષ શેઠ છે, હું એક સામાજિક આગેવાન છું। હાલમાં ખોલવડ ગામમાં ખેતીવાડી ફાર્મ ફરિયાની અંદર જે આદિવાસી એસટી એસસી ઓબીસી અને માઇનોરિટી સમાજના લોકો વસે છે તેના 40 થી 45 ઘર સરકારી કંઈક પ્રોજેક્ટ આવતા તોડવામાં આવે છે તેની સામે આજે અમે કલેક્ટર સાહેબશ્રીને નમ્ર અપીલ કરવા આવ્યા છે આવેદનપત્ર આપીને કે સાહેબશ્રી આ લોકોના ઘરો હાલ પૂરતા જે કોરોનાની મહામારી છે તેને લઈને એ લોકોને થોડીક મુદત આપવામાં આવે, 2 મહિના જેવો સમયગાળો આપવામાં આવે જેથી કરીને કોઈ મહામારીના રોગના શિકાર ના બને અને જો શિકાર બનશે તો તેની તમામ જવાબદારી લાગતા વળગતા અધિકારીઓની રહેશે। એટલા એના કરતાં અમને થોડોક સમય આપી આ લોકોના ઘર કુટુંબ પરિવાર બાળ બચ્ચાને સરકાર સાચવે એટલો જ અમારી નમ્ર અપીલ છે। ખોલવડ ખાતેના મકાનો તોડવાની તંત્ર દ્વારા તૈયારી કરાઈ હોય ત્યાં જસ્તાગ્રસ્તો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવાની સાથે મુખ્યમંત્રીને પણ આવેદનપત્ર મોકલવામાં આવ્યું છે। ત્યાં લોકોને તંત્ર દ્વારા રાહત અપાશે કે કેમ તો આવનારો સમય બતાવશે। અઝર કુરેશી, રીટર્ન ફિલ્મ।